ملاقات مولاتونا حوا ساتھ آ میدان ما تھئی ને આ મેદાન ની અંદર મૌલાના આદમ અલી સલામ ઓળખા કે આ મારા ઝૌજા મૌલાતોના હવ્વા છે એટલે ઓળખું એટલે મારેફત એ મારેફત પરથી આ જગાનું નામ આરાફા પડ્યું શું પડ્યું ને મૌલાના આદમ અલી સલામે મૌલાતોના હવ્વાને સાથે પહેલામાં પહેલી વાતચીત કીધી મુઝદલેફામાં એટલે મુઝદલેફાનું નામ પડ્યું યાની તે જગા જે જગા પર મૌલાના આદમ અલી સલામે પહેલી વખત મૌલાતોના હવ્વાને સાથે વાતચીત કીધી એટલે પહેલું આરાફા નવમી તારીખે તમામ હજીઓ અહીંયા આવે છે આ અમુક સ્ક્વેર કિલોમીટર મોટું છે ને હર જમીન જે એની હદમાં છે એને આરાફાત કહેવાય ને આને જબલુર રહેમત કહેવાય આપણે જે વખત નવમી તારીખે હંગલ આવીએ છીએ તો અહીંયા ગલ જ્યાં તક મગરીબનો સૂરજ ગુરૂપ ના થાય સાંજનો સૂરજ ગુરૂપ ના થાય ને મગરીબનો વખત ના થાય ત્યાં તક આ જગા પરથી હટાઈ ના આપણેથી આ જગા પર દુઆ માંગવાની છે મગરીબના વખત સુધી કેમ કે મનસકને અંદર આપ પડશો સૂરજ ગુરૂપ થવા પહેલાની દુઆ સૂરજ ગુરૂપ થયા પહેલાની દુઆ એ વખત બધા જ અંગલ હજીઓ અહેરામમાં હોય છે બધા જ અહેરામમાં હોય છે ત્યાં આગળ એક બી ઝાડ તમને નજર નહીં આવે મગર એ નવમી તારીખે બધા હજીઓ ખાસ સતન આપણે ક્યાં ઉભા રહીએ છીએ મેં તમને કહું પેલું એચ લખું છે હોસ્પિટલનું એચ હા એચ એ એચની જગા પર જે ખુલ્લી જગા છે એ જગા પર ઉભા રહીએ છીએ આપણે ને આપણે દુઆ માંગીએ છીએ કિબલા રૂખ થઈને કિબલા રૂખ થઈને આપણે એ જગા પરથી દુઆ માંગીએ છીએ આ આરાફાની દુઆની મોકિફ છે સાંજ તક મગરીબનો વખત થાય ત્યાં તક બધા અંગલ રહે મગરીબનો એક વખત વખત થાય કે બધા અહીંયાથી ચાલતા ચાલતા મુઝદલેફાને અંદર જાય ને મુઝદલેફાને અંદર રાતે સુઈ જવાનું છે હવે તે વખત મુઝદલેફામાં મગરીબને ઈશાની બે રકાતની નમાઝ પડવાની છે અદા ભલે રાતે 12 વાગે બી કા નથી પહોંચતા મગર મગરીબની બી અદા ને ઈશા એ આખરતની બી બેવે નમાઝને સાથે મિલાવીને પડવાની છે તો આ આરાફા ગુનાહોને બખ્શાવવાની જગા છે શું છે ગુનાહોને બખ્શાવવાની જગા ને દાયમુલ ઇસ્લામની અંદર સૈયદના કાઝી રહમાન સાહેબ મૌલાના ઇમામ મુઈઝ અલૈહિસ્સલામ સલવાતુલ્લાહ અલયની સાથે સીન બયાન કરે કે અગર આરાફાની સાંજે કોઈ અહીંયાથી નીકળો આરાફાના દિનની સાંજે અગર કોઈ આ આરાફાતમાંથી નીકળું ને દિલને અંદર એને શક લાવો કે અલ્લાહ તાલા મારી દુઆ કબૂલ કરશે કે નહીં તો એમ શક લાવનાર શખ્સ મોટામાં મોટો ગુનેગાર છે કેમ કે આ મોકિફ પર નવમી તારીખે માંગેલી હર દુઆ અલ્લાહ તાલાની બારગાહની અંદર મુસ્તજાબ ને કબૂલ છે ને આ દિન અલ્લાહ તાલા તમામ ફરિશ્તાઓને મુખાતિબ થઈને કહે ફરિશ્તાઓ આજે આરાફાના મેદાનની અંદર જેટલા મારા હાજી ઉભા ને એ બધા તમારી કરતા ઝિયાદા વધી ગયા શું કામ કેમ કે એ લોકો દુનિયામાં છે એ લોકોનો જિસિમ છે એ લોકો કસાફતમાં છે એ લોકો ફક્ત જિસિમ પર બે ટુકડા કપડા પહેરીને ગુબાર આલુ ઉડામ માટી બધે લાગેલી છે પસીનો છે થકાન છે કમઝોરી છે નકાહત છે એને બાવજૂદ એ લોકો આરાફાના મેદાનમાં સૂરજની તપિશની અંદર મગરીબના વખત તક મારી બારગાહની અંદર દુઆ કરે આજે આજના દિન એ તમામ મારા હાજીઓ મલાઈકત કરતા ઝિયાદા થઈ ગયા એવો શરફ હાજીઓનો નવમી તારીખ અહીંયા છે તો આપણી તારીખ મુજબ અહીંયા આગળ કોઈ બી હાજીને આવવું વાજિબ છે અગર કોઈ આપણી નવમી તારીખે આ આરાફાના મેદાન પર ના આવું યા તો ના આવી શકું તો એની હજ બેકાર છે એની હજ બિલકુલ ગેર મનફઅત ભરી છે નવમી તારીખે આંગળ આવવું જ પડે પહાડી પર ઉપર ટોચ પર ચડવાનો કોઈ સવાબ નથી રસૂલુલ્લાહ બાવાજી એ જગા પર નીચે પહાડીને નીચેની તલેટીને અંદર ઊભા રહીને દુઆ માંગતા હતા આ આપની દુઆ માંગવાની જગા છે ઉપર લોકો ચડે છે તે વખત બી લોકો ઉપર ટોચ પર ચડી જાય હમણાં બી તમે જોશો બધા ઉપર વિઝિટિંગને વાસ્તે બધા ગયા છે આપ લોકોને બી જવું હોય તો ઉપર જઈ શકો જેની અંદર કોઈ મનાઈ નથી ઉપર તમે જશો તો હર જગા પર તમને યલો કલરના બોર્ડ નજર આવશે એ યલો કલરના બોર્ડ અહીંયાથી તમે નીકળશો તો બોર્ડ પર લખવું હશે આરાફાત એન્ડ ઝિયર ને પેલી બાજુથી આવશો તો લખવું હશે આરાફાત સ્ટાર્ટ ઝિયર બરાબર છે આ બોર્ડ જોઈને તય થાય કે તમે આરાફામાં આવા કે નથી આવા બરાબર છે હવે એક જબલે સૂર છે જબલે સૂર એ જબલે નૂર કરતા અલગ છે જે લોકેશન પેલા ભાઈએ બતાવું કે આ જબલે સૂર છે એ ગલત છે જબલે સૂર યાની તે પહાડ જે પહાડ પર રસૂલુલ્લાહ બાવાજી હિજરત કરીને મક્કાથી નીકળ્યા તો એ પહાડી પર જઈને આપે પનાહ લીધેલી યાની આપ ઠેરેલા રૂકેલા દુશ્મનોથી બચવા ને કુફ્વારોથી બચવા મગર કુફ્વારો તાં સુધી બી પહોંચ્યા એ જબલે સૂર પર બી પહોંચ્યા
તો અલ્લાહ તઆલાએ જિબ્રાઈલને ફરમાન કર્યું કે હે જિબ્રાઈલ તમે જાઓ ને માકડીને ફરમાન કરો કે જે જગ્યા પર રસૂલુલ્લાહ બાવાજી બેસાત ને એને જવાના રસ્તાની અંદર જાલું વણી લે જાલું બનાવી લે તો જિબ્રાઈલ અલૈહિસલામ નાઝિલ થયા ને માકડીને કહ્યું કે હે માકડી તું આ જગ્યા પર બરાબર જાલું બનાવી લે તો જિબ્રાઈલ અલૈહિસલામ માકડીને પૂછે કે હે માકડી મારી તાકાત સામે તારી શું તાકાત તે વખત માકડી કહે છે કે મારે પર અલ્લાહ તાલાનો અમર ને અલ્લાહ તાલાનો હુકુમ છે એ જિબ્રાઈલ અમીન તમારો તો મરતબો બહુ આલા છે પણ આ વખતની અંદર મેં તમારે કરતા ઝિયાદા કવી ને ઝિયાદા મજબૂત છું આમે જાલુ અલ્લાહ તાલાના અમરથી બનાવું છું તમારે એમાં તાકાત હોય તો તમારી પાકસી એક જાલાના મારા તારને તમે તોડી શકો તોડીને બતાવો માકડીએ જાલુ બનાવું જિબ્રાઈલ અલૈહિસલામે કોશિશ કીધી જાલાના એક તારને તોડે એક તારને બી ન તોડી શકા શું કામ કેમ કે એ માકડીના જાલાને અંદર રસૂલુલ્લાહ બાવાજીની હિફાઝત કરવાનો અમર હતો તાકે દુશ્મનો જાલુ જોઈ તો અંદર આવે જ ના કેમ કે જાલુ કેવારે બને કે કોઈ અંદર ગયું ના હોય આવાવડું હોય બહુ વખતથી એ જગા પર કોઈને ગુજર ના થયો હોય તો માકડી જાલુ બનાવે તો જાલુ જોઈને બધા દુશ્મનો પાછા હટી ગયા તે વખત રસૂલુલ્લાહ બાવાજી સાથે જે સાહબ હતા એ ઇન કે એના જે માનનાર છે ઇન કે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની સોહબત એ ઝિયાદા ફઝીલત છે રસૂલુલ્લાહ બાવાજી સાથે જાઉં ઝિયાદા ફઝીલત છે મગર હમે ઇન કહીએ રસૂલુલ્લાહ બાવાજી સાથે જાઉં ઝિયાદા ફઝીલતનું નોટું મગર હિજરતની શબ રસૂલુલ્લાહ બાવાજીના બિસ્તર પર સૂવું ઝિયાદા ફઝીલત વાળું સુબાનલ્લાહ આકિલ ને ઇશારો કાફી છે સુબાનલ્લાહ એ રોયા હતા રોવામાં એની ફઝીલત ગીને કે શું રોયલા અને દુઆ કીધેલી રોવાની અંદર શુજાત ને બહાદુરી નોટી શુજાત રસૂલુલ્લાહ બાવાજીના બિસ્તર પર સુવામાં શુજાત ને બહાદુરી હતી ગુફાની અંદર રોવામાં બહાદુરી નોટી તો લોકો રઝીલત ને બી ફઝીલત ગીને ને આપણે કહીએ કે એમાં કઈ ફઝીલત નથી જો અગર હકીકત ને અંદર ફઝલ ના સાહબ હોટ એ તો રસૂલુલ્લાહ બાવાજી એને અમર કરે કે તમે મક્કાની અંદર રહેજો મારી અમાનતને અદા કરીને મને મદીનામાં આવીને મિલજો મૌલાના અલી સાહેબ ઝુલ ફકારને આજ કામ કીધું ને અમાનત અદા કરીને પછી મદીનાની અંદર કોબાની જગ્યા પર રસૂલુલ્લાહ બાવાજી સાથે આવીને મિલા આને શરફ કહેવાય આને ફઝીલત કહેવાય તો એ જબલે સૂર ને આ જબલે રહેમત બરાબર છે હવે જેની ઉપર જવું હોય તેમ જઈ શકો છો